ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ કરી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરીએ તો આ તાલુકામાં રાયડાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેથી ટેકાના ભાવે રાયડો વેચવા માટે હજારો ખેડૂતો રાહ જોઈ બેઠા છે. જ્યારે આજરોજ ધાનેરાના પુરવઠા ગોડાઉન ઉપર રાયડા ખરીદી માટેની નોંધણીની શરૂઆત સવારથી જ થઈ હતી. બે અલગ અલગ જગ્યાએ ટોકન માટે બૂથ શરૂ કરવામાં આવ્યા હતા. જેમ જેમ ખેડૂતોને ખબર પડી તેમ તેમ ખેડૂતોની ભીડ પણ ખરીદ કેન્દ્ર ઉપર થવા લાગી અને લાઇનમાં ઉભેલા ખેડૂતો વચ્ચે ધક્કામુક્કી પણ થવા લાગી. જ્યારે આ તરફ પુરવઠા વિભાગના કર્મચારીઓ રાયડાની નોંધણી બાબતે કોઈ ગંભીરતા ન દાખવી કેન્દ્ર બંધ કરી ચાલ્યા જતા ખેડૂતો વિફર્યા હતા અને એક મોટા ટોળાએ ધાનેરા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી નોંધણી માટે સરકાર ગ્રામ પંચાયતને કામ સોંપે તેવી રજૂઆત પણ કરી હતી. હજુ રાયડાનું વાવેતર ખેતરમાં ઊભું છે અને બીજી બાજુ માત્ર 10% ખેડૂતો સુધી ટેકાના ભાવે ખરીદીની નોંધણી થયાના સમાચાર પહોંચ્યા છે, ત્યારે આખા તાલુકાના ખેડૂતો એક જ જગ્યાએ ભેગા થશે એ સમયે સ્થિતિ કેવી હશે? જ્યારે આ બાબતે જિલ્લા વહીવટીતંત્રનું વધુ કેન્દ્ર ખોલી ખેડૂતોને સવલત આપે તેવી માંગ સાથે સ્થાનિક ગ્રામ પંચાયતમાં રાયડા ખરીદીની નોંધણી માટેનું સેન્ટર આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે. અમારી રજૂઆત એવી છે કે આજે રાયડાની ખરીદીનો પહેલો દિવસ છે. આ લોકોએ કોઈ જાહેરાત કર્યા વગર કે ભાઈ ગ્રામ પંચાયત લેવલે નોંધણી થશે, બધા ખેડૂતો ગ્રામ પંચાયત લેવલે બેસી રહ્યા અને અહીંયા ચાલુ કરવામાં આવ્યો તો બધા ખેડૂતો એક સાથે આખા તાલુકાના બધા ખેડૂતો આવી ગયા અને પહેલો દિવસ છે, આ લોકોની કોઈ સિસ્ટમ ફોલોઅપ થતી નથી. બધા લાઇનમાં લગભગ સવારે 8 થી હમણાં સુધી ઊભા છે, એક પણ નોંધણી થતી નથી. સાહેબનો એવો આંકડો છે કે 50-60 થયા છે, એ બી અમને કાલથી કોઈ સેટિંગથી થયા હોય તો ખબર નથી, પણ હાલ તો અમે બધા લાઇનમાં ઊભા તો એક બી થયું નથી. અને આમાં ખેડૂતોને ભજવણી કરવાનો એક વિષય ઊભો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને જો ગ્રામ પંચાયત લેવલે નોંધણી થાય તો પોતપોતાના ગામમાં સુખ શાંતિથી આ બધું નોંધણી થઈ શકે ને ગયા પીરે મગફળીમાં સિસ્ટમ જે કરી હતી એ સારામાં સારી હતી. તો આ રીતની જો સિસ્ટમ ગ્રામ પંચાયતની કરવામાં આવે તો બધા ખેડૂતોને સુખ શાંતિથી નોંધણી બી થઈ જાય અને સારી રીતે રાયડો ખરીદી થઈ શકે અને આ સિસ્ટમમાં ખેડૂતોની હેરાનગતિ મટી જાય એના માટેનો નક્યા પછી આ તો શું થશે, હમણાં બંધ છે અને ફરીથી 2 નંબર ચાલુ થશે. અધિકારીઓ પહેલાં દેવું દેવું સેટિંગ કરશે અને બધું ચલાવશે. એના કરતાં દરેક ગ્રામ પંચાયત લેવલે જો આપવામાં આવે તો બધા ખેડૂતોને પોતાના ગામમાં જ બધી નોંધણી થઈ જાય અને સુખ શાંતિથી સરકાર ખરીદે એવી અમારા ખેડૂતોને બધાની અપીલ છે.